नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 संस्कृत विषय की अंदर काव्य 5 यक्ष युधिष्ठिर संवाद एनो अभ्यास छे ए करीशू। अपनी टेक्स्ट बुक नी अंदर पेज नंबर 20 पर आ काव्य छे ए आपवामां आवेलू छे। सौ प्रथम आपणे आ काव्यनी प्रस्तावना जोईए। महर्षि व्यास रचित महाभारत एक विश्वकोश समो ग्रंथ छे। आपणे अगाउ तमारी टेक्स्ट बुक नी अंदर साहित्य विभाग में महाभारत नो अभ्यास करी चुक्या छे। आ महाभारत में 100,000 श्लोक नी संख्या छे, एटले 100,000 श्लोक नी संख्या धरावता आ महान ग्रंथ माटे एवं कहेवाय छे के यदि हास्ति तत् अन्यत्र न यन्ने हास्ति तत् क्वचित्। यदि हास्ति तद अन्यत्र यन्ने हास्ति न तत् क्वचित्। अर्थात अहीं महाभारत में जे वर्णन छे ते ज अन्यत्र छे, अने जे अहीं महाभारतनी अंदर नथी ते बीजे क्याय नथी। विद्यार्थी मित्रों, आपणे ज्यारे महाभारतनो अभ्यास कर्यो त्यारे जोयुं तुं के धर्म, अर्थ, काम अने मोक्ष आ चार पुरुषार्थ विषे महाभारतनी अंदर सविस्तर वर्णन जोवा मळे छे। आ चार पुरुषार्थ विषे जे महाभारतनी अंदर वर्णन छे ते ज वर्णन अन्य ग्रंथों में पण जोवा मळे छे। जे महाभारतनी अंदर वर्णन नथी ते बीजे अन्य क्याय ग्रंथों में जोवा मळतुं नथी। एटले महाभारत माटे आ जे कथन छे ते अक्षरशः छे, ए साचुं छे। आ उपरांत एक बीजी बाबत पण ध्यानपात्र छे के महाभारत में विषय वस्तुनुं प्रस्तुतिकरण वैविध्यसभर छे, एटले के अनेक विषयोने ध्यानमां राखी अने महाभारतनी रचना छे ए थयेल छे। सामान्य रीते महाभारतनुं समग्र कथानक संवादात्मक छे। संवादात्मक एटले वातचीत स्वरूपे छे। जुदा जुदा प्रसंगने अनुरूप जुदा जुदा पात्रों वच्चे रचाये विविध संवादों पैकी यक्ष अने युधिष्ठिरनो संवाद छे ते खूब ज प्रसिद्ध छे। आ यक्ष अने युधिष्ठिरनो संवाद ते महाभारतनी अंदर वन पर्वमां अध्याय 312, 313 अने 314 अंदर संवाद छे ते आवे छे। आ संवादनी पृष्ठभूमि कंईक आ प्रकारे छे। वनवासी जीवन जीवता पांडवों एक वार कोई वृक्षनी नीचे विश्राम करी रह्या हता। त्यारे आपणे सौ जाणीए छीए के पांडवोने 12 वर्षनो वनवास अने 1 वर्षनो अज्ञातवास हतो। एटले पांडवो ज्यारे आ वनवास भोगवी रह्या हता त्यारे एक वखत એ કોઈ એક વૃક્ષની નીચે આરામ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમને તરસ લાગતા પીવાનું પાણી લેવા માટે સૌ પ્રથમ નકુલ અને સહદેવને મોકલવામાં આવ્યા। ઘણો સમય પસાર થયો છતાં એ પાછા આવ્યા નહીં, એટલે અર્જુન પણ પરત ન આવતા ભીમને મોકલવામાં આવ્યો। એટલે આપણે સૌ જાણીએ છીએ કે પાંડવોને તરસ લાગી એટલે યુધિષ્ઠિર સૌ પ્રથમ નકુલ અને સહદેવને બાજુના સરોવરમાંથી પાણી લેવા માટે મોકલે છે। નકુલ અને સહદેવ પરત ન આવતા અર્જુનને મોકલવામાં આવે છે
અને અર્જુન પણ પરત ન આવતા ભીમને મોકલવામાં આવે છે, પણ ભીમ છે એ પણ પાણી લઈને પરત આવતો નથી। એટલે પાણી લેવા માટે સ્વયં યુધિષ્ઠિર છે તે જાય છે। સરોવરના કિનારે પહોંચીને યુધિષ્ઠિર પોતાના ચારેય ભાઈઓને અચેતન પડેલા જોઈ અને આશ્ચર્ય અનુભવે છે। જ્યારે યુધિષ્ઠિર સરોવરના કિનારે જાય છે તો નકુલ, સહદેવ, અર્જુન અને ભીમ આ ચારેય મૂર્છિત થઈ અને સરોવરના કિનારે પડેલા હતા। યુધિષ્ઠિર જ્યારે સરોવરના જળને એટલે કે પાણીને લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે અદ્રશ્ય સ્વરૂપે રહેલો કોઈ યક્ષ તેમને રોકે છે અને જણાવે છે કે આ બધા જ તમારા ભાઈઓને મેં જ અચેતન કર્યા છે, તમારે પણ જો આ સરોવરનું પાણી લેવું હોય તો અને તમારા ભાઈઓને તમારે સચેતન કરવા હોય તો સૌ પ્રથમ મારા પ્રશ્નોના જવાબ આપો, ઉત્તર આપો। યુધિષ્ઠિર ત્યારે એના પ્રશ્નોના ઉત્તર આપવા માટે થઈ અને સંમત થાય છે। એ સમયે યક્ષની સાથે યુધિષ્ઠિરનો જે સંવાદ રચાય છે તે સંવાદ યક્ષ યુધિષ્ઠિર સંવાદ તરીકે આ કાવ્યની અંદર ક્રમશઃ યક્ષના પ્રશ્નો છે અને યુધિષ્ઠિરના ઉત્તરો છે। એટલે શ્લોક પહેલા અને બીજામાં યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ રચાય છે તેની પ્રસ્તાવના આપવામાં આવેલી છે। તૃતીય પદ્યથી લઈ અને દસમા શ્લોક સુધી સોળ પ્રશ્ન છે અને છેલ્લા જે ત્રણ શ્લોકો છે તે ત્રણ શ્લોકો ઉપસંહાર સ્વરૂપે આપવામાં આવેલા છે। એટલે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તમારું જે આ કાવ્ય આપેલું છે એ કાવ્યની અંદર પહેલો અને જે બીજો શ્લોક છે એ શ્લોકમાં યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ રચાય છે, જે વાતચીત રચાય છે, જે પ્રશ્ન રચાય છે એની પ્રસ્તાવના છે એ આપવામાં આવેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ શ્લોક છે એનો અભ્યાસ કરીશું। યક્ષ ઉવાચ, અર્થાત યક્ષ બોલ્યો, પાર્થ મા સાહસમ કાર્શિહિ મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્ત્વા તુ કૌંતેય તતઃ પીબ હરસ્વ ચ। વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પાર્થ શબ્દ વપરાયેલો છે। જનરલી આપણે પાર્થ એટલે અર્જુનને પાર્થ કહીએ છીએ, પણ અહીં યુધિષ્ઠિરને પાર્થ કહેલું છે। તો શા માટે યુધિષ્ઠિરને પાર્થ કહે છે? તો કુંતીનું બીજું નામ પૃથા છે। યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન આ ત્રણેય કુંતીના પુત્રો છે એટલે કે પૃથાના પુત્રો છે, એટલે યુધિષ્ઠિરને પણ પાર્થ તરીકે ઓળખવામાં આવે છે। માનો અર્થ થાય છે નહીં, સાહસમ એટલે હિંમત અથવા તો સાહસ, કારસી એટલે કરીશ નહીં, મમ એટલે મારા, પૂર્વ પરિગ્રહ અર્થાત અગાઉથી રહેલા અધિકારને, પ્રશ્નાન એટલે પ્રશ્નો, ઉક્તવા એટલે પૂછું, તું એટલે તને, કૌંતે કૌંતે એટલે ફરી પાછું યુધિષ્ઠિર, કારણ કે યુધિષ્ઠિર એ કુંતીનો પુત્ર છે એટલા માટે એના માટે શબ્દ વપરાય છે કૌંતે। તતઃ એટલે પછી, પીબહ એટલે પી, હરસ્વ શબ્દનો અર્થ થાય છે
લઈ જા, અને ચ એટલે અને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમગ્ર શ્લોકનો અનુવાદ જોઈએ તો, હે પાર્થ, પહેલેથી જોઈએ, યક્ષ ઉવાચ, અર્થાત યક્ષ બોલ્યો, હે પાર્થ, તું સાહસ કરીશ નહીં. હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર, મારા અગાઉથી રહેલા અધિકારને તું છીનવીશ નહીં. તું મારા પ્રશ્નના ઉત્તર આપ, પછી જ પાણી પી અને લઈ જા. અહીં યુધિષ્ઠિર છે તેને યક્ષ કહે છે કે હે કુંતીના પુત્ર, અથવા તો હે પાર્થ, તું પાણી પીવાની હિંમત કરીશ નહીં. આ સરોવરના પાણી પર સૌપ્રથમ અધિકાર મારો રહેલો છે, એટલે તું સૌપ્રથમ મારા પ્રશ્નના ઉત્તર આપ અને પછી જ પાણી પી અને લઈ જા. યક્ષ ઉવાચ, સોરી, યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યો. ન ચાહમ કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહમ, યથા પ્રજ્ઞમ તુ તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ પૃચ્છ મામ. આપણે એક એક શબ્દનો અર્થ જોઈએ તો, નનો અર્થ થાય છે નહીં, ચ એટલે અહમ, ચ એટલે અને, અને અહમ એટલે હું. કામયે અર્થાત ઈચ્છતો નથી, એટલે ન ચ અહમ કામયે, હું ઈચ્છતો નથી. યક્ષ એટલે યક્ષ, તવ એટલે તારા, અને પૂર્વ પરિગ્રહમ એ શબ્દનો અર્થ થાય છે અગાઉથી પ્રાપ્ત થયેલા. યથા પ્રજ્ઞમ, યથા પ્રજ્ઞમ શબ્દનો અર્થ થાય છે અગાઉથી, સોરી, યથા પ્રજ્ઞમનો અર્થ થાય છે મારી બુદ્ધિ પ્રમાણે. તું એટલે તને, તમે, તે પ્રશ્નાન એટલે તે પ્રશ્નો, પ્રતિવક્ષ્યામી એટલે પૂછો, પૃચ્છમામ એટલે પૂછો, પ્રતિવક્ષ્યામી એટલે જવાબ કહીશ. અર્થાત સમગ્ર શ્લોકનો અનુવાદ એવો થાય છે કે યુધિષ્ઠિર બોલ્યા, હે યક્ષ, હું તારા અગાઉથી પ્રાપ્ત થયેલા અધિકારને ઈચ્છતો નથી, હું તારા પ્રશ્નોના ઉત્તર મારી બુદ્ધિ પ્રમાણે આપીશ, તું મને પ્રશ્ન પૂછ. એટલે અહીં યુધિષ્ઠિર યક્ષને કહે છે કે હે યક્ષ, હું તારા અગાઉથી તને પ્રાપ્ત થયેલા અધિકારને ઈચ્છતો નથી, કારણ કે સરોવરના પાણી પર પ્રથમ અધિકાર યક્ષનો હતો. એટલે યુધિષ્ઠિર યક્ષને કહે છે કે તને જે અગાઉથી પ્રાપ્ત થયેલો અધિકાર છે તેને હું ઈચ્છતો નથી, હું તારા પ્રશ્નોના ઉત્તર મારી બુદ્ધિ પ્રમાણે આપીશ, તું મને પ્રશ્ન પૂછ. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો, બે શ્લોકની અંદર યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ રચાય છે એની પ્રસ્તાવના આપેલી છે. પ્રથમ શ્લોકમાં યક્ષ એવું કહે છે કે હે યુધિષ્ઠિર, તું સાહસ કરીશ નહીં, હે કુંતીના પુત્ર, મારા પહેલાના અધિકારને માન્ય રાખી મારા પ્રશ્નના ઉત્તર તું મને કે, અને પછી જ તું પાણી પી અને લઈ જા. ત્યારે યુધિષ્ઠિર યક્ષને કહે છે કે હે યક્ષ, હું તારા અગાઉથી પ્રાપ્ત થયેલા અધિકારને ઈચ્છતો નથી, હું મારી બુદ્ધિ પ્રમાણે તમારા પ્રશ્નોના ઉત્તર આપીશ, તમે મને પ્રશ્ન પૂછો. એટલે આ રીતે બંને વચ્ચે સંવાદની પૃષ્ઠભૂમિકા રચાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટબુકની અંદર આ બે શ્લોકના અનુવાદ છે તે નોંધી લેશો. થેન્ક યુ.